યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ પાસે ડેવલપમેન્ટ ફીના નામે પૈસા ઉઘરાણી કરવામાં આવે છે. આ ફીનો નિયમ જે તે સમયે જ્યારે યુનિવર્સિટી પાસે પૈસા ન હતા ત્યારે ઉઘરાવવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અને તેનો હેતુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારા માટે હતો. જ્યારે આજે આ ડેવલપમેન્ટ ફીથી યુનિવર્સિટીમાં ખોટા તાઇફાઓ કરવામાં આવે છે, જેવા કે મોબાઈલ ફોનો અને ભ્રષ્ટાચારો કરવામાં આવે છે. અમારું માનવું છે કે હવે યુનિવર્સિટીને આ ફીની કોઈ જરૂરત નથી અને આપણે યુનિવર્સિટી સક્ષમ છે તો જે ડેવલપમેન્ટ ફી લેવામાં આવે છે તે બંધ કરવામાં આવે. યુનિવર્સિટીના કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી ગેરપ્રવૃત્તિઓ સામે આવી છે, જેમ કે તાજેતરમાં જ યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ તાજેતરમાં યુનિવર્સિટીના કેમ્પસમાં જ વિદ્યાર્થીનીઓ સાથે છેડતીનો મામલો પણ સામે આવ્યો હતો. જ્યારે યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા માટે લાખો રૂપિયાની સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને સમગ્ર કેમ્પસની સુરક્ષાની જવાબદારી તેમની હોય છે, પણ છેલ્લા અમુક સમયથી આ બનાવ જોતા લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટ કોઈ સારી એજન્સીને આપવામાં આવે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં અને કેમ્પસમાં ઘણા ખરા કેમેરાઓ પણ બંધ અવસ્થામાં છે અથવા તો ક્લિયરિટી સારી ન હોવાથી એવી માંગણી કરવામાં આવી છે કે અધિકારીઓની ચેમ્બરમાં ધરણા કરી આવેદનપત્ર પાઠવી અને સીઆઈ દ્વારા પ્રદેશ પ્રદ્યક્ષ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. યુવતીઓ એટલે જે કોલેજની છોકરીઓની છેડતીનો બનાવ બન્યો છે, એ મેલડી માતાના મંદિરના દર્શન કરી અને ત્યાંથી સાંજે પરત આવતી હતી એ દરમિયાન બનાવ બન્યો છે. અને જે ફાર્મસી ભવન પાસેનો વિભાગ છે ત્યાં આગળના જે ત્રણ કેમેરાના રેકોર્ડિંગ છે એ સમયગાળા પ્રમાણે જોઈ અને પોલીસને રેકોર્ડિંગ પણ પૂરા પાડવામાં આવ્યા છે અને છોકરીઓએ જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે. વીસી સાહેબ અને હું રાતે તરત અહીંયા દોડી આવ્યા હતા બનાવ બન્યો ત્યારે, અને ત્રણ કેમેરાના રેકોર્ડિંગ પોલીસને સુપ્રત કર્યા છે. પોલીસ હવે એ જે ગુનેગારો છે એ કઈ બાજુ ગયા છે એ માટેના છે આગળના શહેરના સીસીટીવી રેકોર્ડિંગ જોઈ એનો અભ્યાસ કરી અને એને ટૂંક સમયમાં ઝડપી લેશે. બાઇક ઉપર બે શખ્સો આવેલા છે અને એના જે એમને જે પેલા જે છોકરીઓને જોઈને એ લોકો પાછા ટર્ન મારે છે એ બધી વિગતો સાથે આપેલું છે. નાઇટ જે વિઝન કેમેરા હતા એમાં હેડલાઇટ અને ટેલલાઇટના હિસાબે નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી નથી, પણ એમની જે આકૃતિ છે એનો અણસાર આવી જાય છે, બાઇકની વિગત પણ અણસાર આવી જાય છે. એ પોલીસને તપાસ માટે પૂરતું કારણ મળી રહેશે. સિક્યુરિટી એજન્સીને આપણે નોટિસ આપેલી છે એ સમયગાળામાં એમ કે જે આ બનાવ બન્યો ત્યારે ગાર્ડ ક્યાં હતા શું એના તરફથી જવાબ અને વિગતો આવશે એની એને ધ્યાને લઈ અને સિક્યુરિટી એજન્સી સામે પગલાં લેવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસમાં અત્યારે જુદા જુદા વિભાગો, ભવનો, હોસ્ટેલ, પછી સ્ટાફ ક્વાર્ટરવાળા કોર્નર તેમજ તમામ ભવનોમાં થઈને 1100 જેટલા સીસીટીવી કેમેરા છે અને જેમ જેમ નવા ભવનનું નિર્માણ થતું જાય અથવા જરૂરિયાત ઊભી થતી જાય એ પ્રમાણે આપણે તાત્કાલિક પ્રમાણે સત્તામંડળની ખર્ચ મંજૂરી મેળવી અને નવા કેમેરાઓ પણ ઇન્સ્ટોલ કરીએ છીએ. આ કેમેરા જે છે એ શહેરની ટ્રાફિક પોલીસ પાસે જે હોય એ પ્રકારના અદ્યતન કેમેરા ન હોય કે એમાં નંબર પ્લેટ સીધી દેખાય, બરાબર છે. આજે આપણે રૂટીન કેમેરા જે બધી સરકારી કચેરીઓમાં લાગેલા છે એ મુજબના જ કેમેરા છે, એમાં નવા કે જૂના કેમેરાનો કોઈ પ્રશ્ન નથી. પણ જે આ રાત્રિના બનાવ બન્યો એમાં હેડલાઇટને હિસાબે અને બાઇકમાં પાછળ ટેઇલ લાઇટને હિસાબે નંબર પ્લેટ ક્લિયર વાંચી શકાતી નથી અને આ જે સામાન્ય જે ક્વોલિટીના કેમેરા હોય છે બધી સરકારી કચેરીમાં એ મુજબના કેમેરા જ અહીં ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે. કેમ્પસમાં અત્યારે 66 સિક્યુરિટી ગાર્ડ છે અને એના પણ જુદા પોઈન્ટ છે. એમાં અમુક રાઉન્ડ ધ ક્લોક હોય છે, અમુક સવારે અને સાંજની શિફ્ટમાં અને અમુક જે મેઇન બિલ્ડિંગ કે એવો ભાગ હોય છે ત્યાં ડે ટાઈમમાં હોય છે. એવી રીતે આપણે ગાર્ડની વ્યવસ્થા કરીએ. ગાર્ડના પોઈન્ટ્સમાં પણ જરૂરિયાત મુજબ આપણે વધારો ઘટાડો કરતા હોઈએ છીએ. ક્યારેય પણ ડિમાન્ડ આવે, ક્યાંય પણ એવો બનાવ બને એટલે એ પ્રમાણે આપણે ગાર્ડના સ્થળ, સંખ્યામાં અને શિફ્ટમાં ફેરફાર કરીએ છીએ. નાઇટ શિફ્ટમાં ગાર્ડ છે એણે 3 વાર પોતાની હાજરી પુરાવવાની, એકવાર જ્યારે ડ્યુટી પર હાજર થાય ત્યારે, એકવાર ડ્યુટી પૂરી થાય ત્યારે અને એકવાર જ્યારે ડ્યુટીનો અડધો સમય પૂરો થાય ત્યારે. રાતે 1:30 થી 2:30 વાગ્યા સુધીમાં પણ ગાર્ડ પોતાની હાજરી પુરાવવા થંબ ઇમ્પ્રેશન માટે જતા હોય છે. ગાર્ડ એની ફરજ છોડીને જતા રહે એવો બનાવ બનતો નથી. મુંજકા પોલીસ સ્ટેશનના ભરવાડ સાહેબ સાથે હું સતત પરામર્શમાં છું, તેઓ પણ અહીં રૂબરૂ આવીને જ રેકોર્ડિંગ લઈ ગયા છે અને વિશેષ જ્યારે યુનિવર્સિટી તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનો સહકાર આપવાની જરૂરિયાત થાય ત્યારે તંત્ર પૂરેપૂરો સહકાર ત્વરિતપણે આપશે. ના ફરિયાદ નોંધાવી ના પાડી એવું નથી, પોલીસ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, એફઆઈઆર પણ દાખલ થશે. જો વિદ્યાર્થીની એફઆઈઆર લેવામાં નહીં આવે તો યુનિવર્સિટી તંત્ર આ બાબતમાં એફઆઈઆર કરશે, એ પાકી વાત છે.